પાણી છે ને એવા સરળ કલાકાર, ખરેખર કલાકાર નહીં પણ જેના હૃદયના ભાવથી ભજન કરવાનું, જેને ખરેખર હું કીધું છે ને હક બોલવું હક ચાલવું દોનો બાતાવલ, ઈ નરને ઉતરે નહીં સાહેબ આઠો ફોર અમલ. હે નવજિયા ક્યાં જાણે, આવા ગુજરાતના ખરેખર નામાંકિત જેને નાની એવી ઉંમરની અંદર ભજન દુનિયાની અંદર જેના નામનો ડંકો વાગે એમ કે ને ડંકો, હે જેની પાસે સરસ્વતીની એવી કૃપા હોય અને ખરેખર એ કૃપા ના હોય ને તો હિલે ન એકી અણો, ખરેખર એની કૃપા હોય તો જ આ બધું થાય, નગર કાંઈ થઈ ન રહે એમ. હે પણ એવા કલાકાર આજે અહીંયા આવ્યા છે અને ખરેખર ઘણા બધા પ્રોગ્રામોમાં તમે સાંભળ્યા છે ને મેં સાંભળ્યા છે ને, કારણ કે જે તમારી તમને યાદ આવે ને એ ખાલી સબરખી અહીં મૂકો ને એટલે એમ કે આ તો આ એમ તાલમેલ સાથે ખરેખર આનંદ આવે ને, આવી જેની પાસે ભજનની પકડ હોય. ભજન કરવાની ગાવાની તો છે પણ ભજન કરવાની ખરેખર સરસ્વતીની કૃપા છે. એવા કલાકારો આપણી વચ્ચે આજે આનંદ અને સંગીત કરાવવા માટે તેને આવ્યા છે અને એવા જ સાઉન્ડ અને એમાં પાછું મને કે ખરેખર તમે એક નામ ભૂલી ગયા, મેં કીધું મારે મગજની દવા ચાલો ભાઈ ક્યાંક ભૂલાઈ જાય. સમા સાજિંદા મિત્રોને કીધું તું અડધા આવ્યા અને પાછા ક્યાં કાડાવડા ગોઠવાઈ ગયા લાગે, બધા આવી જાઓ ભાઈ અહીંયા આપણી વચ્ચે. એક કલાકાર તો આવી ગયા છે પણ એનું કારણ છે કાંઈક તમે બધા ગોઠવાઈ જાઓ તો અહીંયા નહીં મજા આવે ભાઈ. એટલે જેટલા પણ હવે અહીંયા પ્રસાદી લઈ લીધી હોય જેને જમી લીધો હોય એ બધાને વિનંતી કે અહીંયા આવી જાઓ અને ખરેખર જેને સમગ્ર વિશ્વની અંદર સાહેબ જેનું ગુંજતું નામ હોય અને ઓડિયો કેસેટ જોતી હોય વિડીયો કેસેટ જોતી હોય સમગ્ર દેશ દુનિયાની અંદર જેથી સંતવાણી જેને રાખી હોય ને અખંડ આવા જ એને કલાકારોને ખરેખર એને એમને કેસેટ બનાવી અને ગ્રાફી કરી અને એકથી એક ભજન જેને આમ ખરેખર એમ કહીને બે ચાર કડી સાંભળીને અલગ કે અમને આવા એકથી એક ભજન ગણું. હે અને એની અંદર જો કદાચ ભજનની દુનિયાની અંદર જેણે ગ્રાફી કરીને નામ બનાવ્યું હોય ને, હે કારણ કે દેશ દુનિયાની અંદર આ બે ત્રણ જ સાઉન્ડ છે. એક તો ખાસ આપણો ગિરિરાજ અતુલ, પછી આવા અનેક વ્યક્તિઓ પણ ખરેખર જેણે આવા આપણી વચ્ચે આજે ગિરિરાજ સાઉન્ડ ગિરિરાજ જે શૂટિંગ જે કેસેટો દુનિયાની અંદર ખરેખર એકથી એક નામ છે એવા અહીં આપણી વચ્ચે છે ઉપસ્થિત. અને અતુલભાઈ જેનું નામ હોય ને પાછા અતુલભાઈની સાથે ગિરિરાજ જોડાઈ જતા હોય એટલે આ ટુ ઇન વન વાળું કામ છે. એટલે આવા આપણી આજે ગ્રાફીઓ પણ એવા છે, સાઉન્ડ પણ એટલું જ પાવરફુલ છે સાહેબ. અમુક મારે હું એક જગ્યાએ બે જગ્યાએ પ્રોગ્રામમાં ગયો, અમારે અહીંયા શ્રીરામ સાઉન્ડ કરી નવસારીમાં બહુ સારો, એટલે એના સાઉન્ડમાં એમ હાલો એમને બોલ્યા, કેમ હાલો એમ બોલ્યા, હાલો ચેક એ નહીં બોલવાનું તો હું બોલો ડાયરેક્ટ જ બોલવાનું, પણ એને ખાલી હાલો બોલો સાહેબ એનર્જી આવી જાય, આમાં શું લેવા અમારામાં શું ખામી છે એમ. પણ જેથી મુંબઈયા ભાઈ આગળ કાંઈ નહોતું, એક નાનકડું ગમતું મિક્સચર હતું, બે નાનકાવા મોટા મોટા નાનકા નાનકા ટાવરો અને આ બેસ બેસ ને આવું બધું હતું એમ. તેથી આજથી વર્ષો પહેલાં મેં છે ને ગેડીની અંદર પ્રોગ્રામ કરેલો, કચ્છની અંદર ગેડીની અંદર પ્રોગ્રામ કરીને ત્યાર પછી તો આજના જે અતિથિ આમંત્રિત મહેમાન છે ને એમના પ્રોગ્રામોમાં મેં એમની સાથે 22 ગામોના એક સાથે એક ધડાકે પ્રોગ્રામ કરેલા. અને એ સાઉન્ડની અંદર સાહેબ ક્યારે પણ વિસલ તો વિસલ પણ એમની જે સેટિંગ કરવાની જે સિસ્ટમ સાઉન્ડ સિસ્ટમ જેને કહીને ઓપરેટિંગ એટલી બધી પાવરફુલ, એટલે કારણ કે મજા ત્યારે આવે. મેં તમને પહેલાંય કીધું હતું કે પ્રોગ્રામ હોય કે જમણવાર હોય, જમણવારની અંદર જો સારું જમણ ના હોય તો પ્રોગ્રામ જમવાનો બગડી જાય, જો કદાચ ભજનિકનો હોય કોઈ પણ પ્રોગ્રામ હોય જો એમાં સાઉન્ડ સારું ના હોય ને તો સાહેબ કલાકાર ખીલી ન શકે. શ્રોતા બરોબર ના હોય તો વક્તા શું કામના, વક્તા બરોબર હોય અને શ્રોતા ના હોય તોય શું કામનું. હા સાજિંદા ગોપાલભાઈ તો આવી ગયા છે બરોબર, પણ સાજિંદા વાળા જ નથી આવે એટલે ઉમેશભાઈ પરમાર આજો મંગ આજો છરંગ હા તરંગ આવું ઉમંગથી શરૂઆત થઈ છે. બોલો અહીંયા તો ગણેશનો પાયો એવો નકણો અને ખરેખર શ્રી કૃષ્ણ પરમાત્માની આપણે આરતી ઉતારીને જેને ખરેખર શંખનાદ કરે ને, હે આવો વસુતમ વસુતમ દેવમ કંસ ચારુણ માર્દનમ દેવકી પરમાનંદનમ કૃષ્ણમ વંદે જગત ગુરુ, એટલે આ કૃષ્ણની અંદર ગુરુના દર્શન થઈ જાય. આવા અહીંથી આપણે આરતી ઉતારી અને અતુલભાઈ આવી ગયા ઉમંગભાઈ અને બીજા ઉમંગભાઈ બોલાવી લ્યો તેડાવી લ્યો વરા.
ભાઈ તમે જે કઈ હોય અહીંયા આવી જાઓ સાહેબ, હવે તમે એમાં પછી મુલાકાત કરજો રે ભાઈ. કાંઈ કાંઈ વાંધો નહીં. ખીમજીભાઈ આવી ગયા, તમે આવી જાઓ બધા ભાઈ. ભાઈ જેટલા પણ સાચિંદા છે કોઈની વાત ન જુઓ, કારણ કે કલાકારો બે મિનિટ અમે સમજ્યા ભાઈ તમે ગોઠવો ત્યાં લગી ન આવ્યા તો આવી જશે, પણ તમે સાચિંદા મિત્રો બધા આવી જાઓ, કારણ કે એનું કારણ છે કે ટાઈમ ઇઝ ઓવર. આપણે 10 વાગે ચાલુ કરવાનું હતું, 11 તો અહીં જ વાગી ગયા ભાઈ, એટલે એનું કારણ છે કે આ નનકનકા છોકરાઓ પછી હોઈ જાય ભાઈ, મોડું થાય ને, એટલે મને ચિંતા એની છે, બીજું કાંઈ નથી, પણ એ છોકરાઓ હોઈ ન જાય ને એટલે તમે છે ને અહીંયા બધા આવીને ગોઠવાઈ જાઓ. અને ખરેખર આ નનકડા નનકડા ભૂલકાઓ છે ને ભાઈ, એ બહુ મોટી અહીંથી શીખ લેવા માટે આવે ભાઈ. પેટી ખોલો, લોકડ ખોલો, બેન્જો ખોલો, પણ તમે બધું કાંઈક ખોલો એમ. અહીંથી છે ને હું એક મતદારી છે ને કેન્ડીઓ લઈને ફરતો હતો રહ્યો, એ કેન્ડીઓ લઈને ફરતો હતો, આખું ગામ વાટ જો કે ક્યારે ખેલ ચાલુ કરે એમ. એ પછી ખેલ ચાલુ કરો ને બેઠો એના પહેલાં બોલ્યા કે કારો કાઢું કાબરો કાઢું, બોલ્યા બધા કે એ માયલી કરું રહેવા દેજો, એને કાઢવાની જરૂર નથી, પણ અહીંયા એવું નથી, અહીં તો વાટ જોઈએ છીએ આપણે ભાઈ. હા, એટલે ફક્ત 2-5 મિનિટની અંદર ગોપાલભાઈ સાધુ આપણે આવી ગયા છે. અને ખરેખર ગણપતિની વંદના સાથે ભજન, પછી રશ્મિકાબેન છે, જેવો આદેશ મળશે એવું પાછું આપણે કામ કરશું, ભજન ગાશું, બીજું કરશું, કદાચ રમવાનું થાય તો રમશું એ ખરા ભાઈ, આપણે તો મોજે જ કરવાની છે ને. હે, પણ આજની અંદર આ પ્રોગ્રામની અંદર આવેલા સૌ શ્રોતાજનો, દરેક વ્યક્તિઓ, એ દરેકે દરેક વ્યક્તિનું અહીંથી શ્રી કૃષ્ણ પાલક ચેરિટેબલ ટ્રસ્ટ આપ સૌને અહીંથી હૃદયપૂર્વક સાહેબ આવકારે છે, હૃદયપૂર્વક આપને સૌને નવાજે છે. એટલે આપ સૌ પણ આવ્યા છો, અને વિશેષ કરી અને જ્યાં પણ આડાવડા હોય એ બધા અહીં ગોઠવાઈ જાઓ, એટલે ફક્ત 2-5 મિનિટની અંદર જ આપણો આ પ્રોગ્રામ ચાલુ થઈ જશે. પણ પ્રોગ્રામ ચાલુ થાય એના પહેલાં આપણી વ્યવસ્થા ગોઠવાઈ જાવી જોઈએ. ખાલી આપણે એને કરી હાકોટા ગઈ મારો બાપલો ઝટકેર ઝટકેર, અને આપણે ન ગોઠવાઈ તો પછી એ શું કીધે, એટલે તમે બધા હારે હારે ગોઠવાઈ જાઓ. ભાઈ જોરદાર તાળી દબાવી લ્યો, ભલે પણ આવી તાળી થોડી હાલે, આ જંગલમાં તાળી મારવાની, જોરદાર તાળી દબાવી લ્યો સાહેબ, એમને અભિવાદન કરો. યસ, હા, હવે એમને લાઈટ થાય ને કાંઈ આપણો ચાહક વર્ગ છે. હા ગોપાલભાઈ, એવું ન બોલતા કે નવજીયા ક્યાં જાને. હા, અમે કમરગામમાં પ્લાન્સવાન ગાગોદરની આજુબાજુમાં ઘણા બધા પ્રોગ્રામ કર્યા, આડે સર ને કદાચ ભીમા સર ને કઈ કેટલા પણ સાહેબ, એ એમનું પેટર્ન છે, એટલે મેં થોડીક યાદ દેવડાવી એમ. બાકી હા, ના ના, એસા નહીં ભાઈ, પણ ખરેખર જેમની પાસે કુદરતની કળા બક્ષીસ સાહેબ, અમારા ગામમાં વર્ષો પહેલાં કદાચ ગોપાલભાઈને યાદ નહીં હોય, પણ 15-20 વર્ષ પહેલાં હાવ બાળ વ્યવસ્થામાં હતા ને ત્યારે અમારા ગામની અંદર ભજન કરવા માટે ગાગોદરની અંદર આવેલા, કદાચ એમને યાદ હોય તો વાગડમાં, એટલે મને ત્યારથી યાદ છે. ખરેખર આ છે ને, હું કીધું છે ને કે ભક્તિ કરો પાતાલ મેં પ્રગટ હોય આકાશ, દાબી દુબી ના રહે કસ્તુરી કી વાસ. હા, કસ્તુરીને ગમે એટલી ખાડામાં દાટી નાખો ને તો સાહેબ દાબી ન રહે, એમ એમની વાણી, એમનો પ્રભાવ, એમનો વ્યવહાર સાહેબ એ જ એને આ સ્ટેજ સુધી લઈ ગયા હોય. માલિક આપણે હું વિશેષ આપણે ઓર પ્રાર્થના કરી સાંભળ્યા પહેલાં જ એમને આશીર્વાદ થઈ હતી કે તમારી જે પ્રગતિ છે, જે તમે ભજનિક દુનિયાની અંદર જે નામ બનાવ્યું છે એના કરતાં ઓર નામ બને, અને વિશ્વ લેવલે તમારો જે જયકાર થાય ને, એવા અમારા ગૌશાળા ચેરિટેબલ ટ્રસ્ટ ટ્રસ્ટી ગણપતિથી આપને ખૂબ હૃદયપૂર્વકથી અભિનંદન ને આશીર્વાદ. એનું કારણ છે પ્રોત્સાહન. હા હા, તમારું ભાઈ સેટિંગ કરવાનું દર કેજો, હું તો ખાલી એમ જ ચાયણી કાંકરા નાખી ખકડાવું. હા હા, તો હવે આપણી વચ્ચે મરું પણ માંગુ નહીં, અપને તન કે કાજ પરમારથને કારણે મને માંગતા ના આવેલા, જોરદાર તાળીઓ એક વાર ગોપાલભાઈને વધાવી દો સાહેબ, જોઈ લો એમણે કીધું રજૂ કરી દો, જોરદાર તાળી. યસ.
હા ગોપાલભાઈને કહી કે એવા ગણપતિ બિહારો ગોપાલભાઈ, એવા ગણપતિ બિહારો સાહેબ હવાર નહીં પણ દી ઉગી જાય ને તો એ લોકોને ખબર ન પડી જોઈએ કે હું ગૌશાળામાં પ્રોગ્રામમાં ગયો હતો, ઘરે જતો એમ. એવા ગણપતિ બિહારો જોરદાર તાળીઓથી વધાવી લે શરૂઆત પહેલાં. ખૂબ ખૂબ આભાર.